अमदावाद शहर की साथ हवे जिला में कोरोना वायरस संक्रमण वधी रह्यु छे। त्यारे जिला ग्राम्य विस्तारों में कोरोना संक्रमण अटकाववा स्थानिक तंत्र सक्रिय थयु छे। आ दरमियान आरोग्य विभाग द्वारा मास सर्वे की कामगिरी हाथ धरवामां आवी छे। महत्वनुं छे कि अमदावाद जिला में 14 लाख थी पण वधु वस्ती छे। मोटा भागना तमाम लोकोना कोविड-19 लक्षणों माटे स्क्रीनिंग थई जाय ते माटेनी कामगिरी हाथ धरवामां आवी रही छे अने जेने लईने जिला पंचायत आरोग्य विभाग द्वारा आ कामगिरी माटे 255 जेटली टीम बनावाई छे। आ टीम शरूआतना तबक्कामां साणंद तालुकामां तपास हाथ धरी रही छे अने आ अंगे माहिती आपता अमदावाद जिला मुख्य आरोग्य अधिकारी डॉक्टर शिल्पाबेन यादवे जणाव्युं हतुं के जिलामां कोविड-19 केसो ज्यां वधु छे ते तालुकामां आ प्रकारनी कामगिरी हाथ धराशे। प्रथम तबक्कामां साणंद त्यारबाद ધોળકા બાવડા અને વિરમગામ તાલુકામાં મેગા સર્વે હાથ ધરાશે। અમદાવાદ જિલ્લાની વસ્તી સેન્સસ 2011 પ્રમાણે 14 લાખથી પણ વધારે છે। આ તમામ પોપ્યુલેશનનું એક વખત કોવિડ-19 લક્ષણો માટેનું સ્ક્રીનિંગ થઈ જાય એ ખૂબ જ જરૂરી જણાય છે હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા। એટલે અમારી જેટલી આરોગ્યની ટીમો છે એને અનુલક્ષીને તબક્કાવાર તમામ તાલુકાને આવરી લઈને અમે આ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવાના છીએ। પ્રથમ તબક્કામાં સાણંદ, વિરમગામ, ધોળકા અને બાવળા એ 4 તાલુકામાં અમે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ। આવતીકાલે એટલે સાણંદમાં અમે 29 તારીખથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી જે 5,493 જેટલા જે ઘરો છે એની 2,53,771 જે પોપ્યુલેશન છે એને કવર કરવા જઈ રહ્યા છીએ। ખાસ જે અગત્યનું પાસું એ છે કે અત્યાર સુધીમાં જે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી અમારી ટીમ દ્વારા, એમાં જે લક્ષણો ધરાવતા દર્દીઓ હતા એમને કોઈ સિમ્ટમ્સ જણાય તો અમે હોસ્પિટલમાં રિફર કરતા હતા આરટીપીસીઆર માટે એમને નમૂનો લઈ, એમના લોહીનો અરે ગળફાનો નમૂનો લઈ ને મોકલતા હતા। પણ અત્યારે જે થઈ રહ્યું છે એ એન્ટીજન ટેસ્ટિંગ કિટની કાર્યવાહી અમે હાથ ધરવાના છીએ જેથી કરીને એમને ટેસ્ટના રિપોર્ટ માટે રાહ ના જોવી પડે એ માટે થઈને અમે 15 જેટલી એન્ટીજન ટેસ્ટિંગ માટેની ટીમ તૈયાર કરેલી છે। જે પણ દર્દી ગંભીર લક્ષણો ધરાવતું અથવા માઇલ્ડ મોડરેટ જેટલા પણ લક્ષણો છે, ફીવર છે, કફ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, 60 વર્ષથી વધારે ઉંમરના લોકો છે કે જેમને બ્રેડલેસનેસની કમ્પ્લેન હોય તો એ તમામને અલગ તારવી અને એમનું એન્ટીજન ટેસ્ટિંગ કરાવી અમે હાથ ધરવાના છીએ।